નજર કરીએ તો લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામે સ્કૂલના રસ્તામાં ગંદકી હોવાથી વાલીઓ હવે પરેશાન થયા છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સત્તાધીશો દ્વારા ગંદકી દૂર નથી કરાય અને ગંદકી દૂર નહીં કરાતા વાલીઓએ સ્કૂલને તાળાબંધી કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. હાલમાં ઋતુગત બીમારીઓએ માજા મૂકી છે, ત્યારે સ્કૂલ નજીક જ ગંદકી હોવાથી વાલીઓને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે. છેલ્લા 2 વર્ષથી અંકેવાડિયા પ્રાથમિક શાળાની બહાર ગામના જે ગંદકી, સંડાસ, બાથરૂમના જે પાણી જાય છે એની જગ્યાએ અત્યારે અસંખ્ય બીમારી ગામમાં પ્રસરી છે અને ગામના લગભગ ઘર દીઠ 2-3 વિદ્યાર્થીઓ બીમાર છે. કોઈને ડેન્ગ્યુ છે, કોઈને મેલેરિયા છે. ગામજનોએ સતત તાલુકા પંચાયત શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી. પાટણમાં વરસાદના વિરામ બાદ હવે નવી સમસ્યાથી લોકો પરેશાન થયા છે. પાટણમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા અને વાયરલના કેસમાં ધરખમ વધારો થતાં પાટણની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે. આ સિવાય ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાતા સમગ્ર પાટણ રોગચાળાના ભરડામાં હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર તરફથી વરસાદ બાદ યોગ્ય ફોગિંગ અને દવાનો છંટકાવ ન કરાતા રોગચાળો વકર્યો હોવાનો પાટણવાસીઓનો આરોપ છે. અત્યારે આપણે ભાદરવો મહિનો ચાલુ થયો એટલે 15 દિવસથી ઉપડીમાં વધારો થયો છે અને લાસ્ટ મહિને આપણી ઉપડી 550 જેવી હતી એવરેજ અને આ મહિને 650-700 એવરેજ ઉપડી રહે છે. આપણા ઇન્ડોર કેસીસ છે એ 300 જેવા હોય છે એવરેજ અને આખા મહિનાની ઉપડી આપણે 9,500-10,000 જેવી રહે છે. અહીંયા દરરોજની 500 જેવી ઉપડી થાય હોય છે, બરાબર. અત્યારે કોમનમાં મોસ્ટલી ડેન્ગ્યુ, ન્યુમોનિયા, બરાબર, પછી મલેરિયા છે અને હિપેટાઇટિસ, એ બહુ કોમન બીમારીઓ છે અહીંયા આગળ. દરરોજના મિનિમમ 500 ઓપીડી હોય. ઇન્ડોર આપણે અહીંયા ઇન્ડોરની બી વ્યવસ્થા છે. ઇન્ડોર 30 જેવા પેશન્ટ ઇન્ડોર હોય છે. એસએનસીયુ બી છે આપણે, એમાં મિનિમમ 7-8 જેવા પેશન્ટ તો હોય છે. પણ હું જ્યારે પણ આવ્યો છું ત્યારે મને સાહેબ સંતોષકારક જવાબ આપે છે, પણ આજે સાહેબ ગેરહાજરીના હોવાના કારણે મને આજે થોડી તકલીફ પડી છે. પણ આજે સાહેબ 24 કલાક મને સંતોષકારક જવાબ આપ્યો છે. જ્યારે પણ હું 2 વાગે રાતે આવું કે 3 વાગે આવું, જ્યારે પણ સાહેબ હાજર થઈ જાય છે મારો બાળક માટે, કોઈના બાળક માટે સંતોષકારક મને જવાબ મળ્યું છે. અહીંયા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદ બાદ પાટણ અત્યારે બીમાર પડ્યું છે. દ્રશ્યો બતાવવા માંગે છે કે પાટણ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે, જ્યાં આગળ રોજની 700-800 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે અને જે સૌથી મહત્ત્વની જે બીમારી છે ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ સહિતના જે દર્દીઓ છે તેની અંદર વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે 30-35 જેટલા જે ડેન્ગ્યુના કેસો છે તે અત્યારે સારવાર લઈ રહ્યા છે દર્દીઓ. એટલે કહી શકાય કે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની અંદર અત્યારે જે ઋતુજન્ય રોગચાળો છે તે વકર્યો છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. ખેરાલુમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર ગેટ આગળ યોજાયો. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં નાટક ભજવાયું, જ્યારે ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો. વૃક્ષ વાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ખેરાલુ નગરપાલિકાના સફાઈ કામદારોએ ધારાસભ્ય જોડે ફોટા પણ પડાવ્યા, જ્યારે ફોટો પડાવી કાયમી કરવા સફાઈ કામદારોએ રજૂઆત કરી. ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી ત્યારે ફોટા પડાવ્યા પછી સફાઈ કામદારો રવાના થયા. ધારાસભ્ય અને ભાજપના કાર્યકરોએ માત્ર નામની જ સફાઈ કરી છે. ધારાસભ્યોએ પોલિસી મેટર હોવાનું જણાવ્યું, જ્યારે સફાઈ કામદારો જતા રહેતા જેસીબી મશીનથી સફાઈ હાથ ધરાઈ. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું. એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમને મા અંબા શક્તિ આપે અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ આપણા દેશને વિશ્વકક્ષાએ ઊંચી ઊંચાઈએ પહોંચાડે. નગરપાલિકાના અધિકારીઓ કે એમના કર્મચારીઓ જ સ્વચ્છતા જાણે એવું નહીં, પણ તમામ પદાધિકારીઓ, સામાન્ય નાગરિકો બધા સાથે મળી અને આપણે આપણા શહેરની અને આપણા વિસ્તારની સ્વચ્છતા જાળવીએ અને આપણા સ્વપ્ન, નરેન્દ્રભાઈનું સ્વપ્ન સ્વચ્છ ભારત બનાવવાનું જે એમનો આગ્રહ છે એમાં મદદરૂપ થઈએ. સાહેબ આપો 1000 માં પગાર મળી તો અમને તો અમને એવું કપાત કરનામાં 4000 આવો, 4800 આવો, એવું રીતનું આવો સાહેબ, અમે પૂરું થાય અમારું. અમને જ લીધા સાહેબ જમદાર માં, અમને અમને પગાર આ લાખો દાડો બધે ટાઈમ જિલ્લો બધે ટાઈમ નોકરી કરવાની નાખો સર.
100,000 પગાર માં 5,000 પગાર આવે સર, રજાઈ કપાઈ જાય અમારી, 4,000 આવે 5,000 આવે એવી રીતે. સાહેબ અમે નોકરીઓ કરીએ 25-25 વર્ષ થયા, અમે હવે માગણી કરીએ કે ના કરીએ એમના જોડે. ગણેશ પૂજા હાલ પંડાલની સાથે લોકો ઘરે પણ ધામધૂમથી ઉજવી રહ્યા છે. બાપાને ઘરે આવકાર આપી 5-7 અને 10 દિવસ બાપાની પૂજા અર્ચના કરી અંતિમ દિવસે તેમની વાજતે ગાજતે વિસર્જન કરે છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા સ્થિત સર્વોદય નગર સોસાયટીમાં પણ જાની પરિવાર દ્વારા વાજતે ગાજતે બાપાને વિદાય આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટીના ભક્તો પણ જોડાયા અને આનંદ ઉલ્લાસ સાથે બાપાની વિદાયનો પ્રસંગ ઉજવ્યો હતો. સાથે આવતા વર્ષે પણ બાપા જલ્દી પધારે અને સમગ્ર વર્ષ દરમિયાન પરિવારની સાથે શહેર અને સોસાયટી પર પણ બાપા આશીર્વાદ બનાવ્યા રાખે તેવી કામના કરવામાં આવી હતી. ત્યારે હાલ બાપાનો તહેવાર હતો, બાપા હાલ આજે વિસર્જન કરવામાં આવ્યું ત્યારે સૌ કોઈની આંખો ભીની હતી, પરંતુ હૃદયમાં ક્યાંક ને ક્યાંક એક મુસ્કુરાહટ હતી. સર્વોદયનગર સોસાયટીના નજારા છે જ્યાં બાપાના આ વિસર્જન સમયે લોકો ભાવુક થયા હતા, કારણ કે બાપા આવે છે, ખુશીઓ લાવે છે, આશીર્વાદ આપે છે, ત્યારે આવતા વર્ષે ફરી એક વખત ધમધોકાર અને નાદ સાથે, બાપાના નાદ સાથે તેઓ ફરી એક વખત વિરાજમાન થાય, ગણપતિ બાપા મોરિયાના નાદ સાંભળવા મળે તેવી પરિવારજનોની અને સાથે સોસાયટીઓની ઈચ્છા હોય છે. ત્યારે સર્વોદયનગર સોસાયટીના લોકો હાલ બાપા પાસે પ્રાર્થના કરી રહ્યા છે અને તેઓને ફરી આવતા વર્ષે પધારવા માટે પ્રાર્થના કરી અને સાથે જ આ વર્ષે અને આવતા વર્ષ સુધી બાપાના આશીર્વાદ લોકો સાથે બનેલા રહે તેવી કામના કરાય. અંબાજીમાં આજે 4,57,000 ભક્તોએ દર્શન કર્યા. 6 દિવસમાં 26,92,000 ભક્તોએ દર્શન કર્યા, જ્યારે આજે 74,870 લોકોએ વિનામૂલ્યે ભોજન એટલે કે પ્રસાદનો લાભ લીધો. આજે 280 ધ્વજા મંદિરના શિખર પર ચડાવવામાં આવી, ત્યારે બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર પરિસર જે છે તે ગુંજી ઉઠ્યું. તાતે જ ભાદરવી મહાકુંભનો આ 6ઠો દિવસ છે અને 6ઠા દિવસે આજે 4,57,003 ભક્તોએ દર્શન કર્યા છે. માતાના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. દૂર દૂરથી લોકો પગપાળા આવી રહ્યા છે, કોઈ પોતાની માનતાઓ પૂરી કરવા આવી રહ્યું છે, તો કોઈ માતાના ખાલી એક ઝડક મેળવી શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવવા માટે આવી રહ્યું છે. લોકો ત્યાં માતાના મંદિરનો પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે, સાથે જ ધ્વજામાં મંદિરમાં ધ્વજા ચડાવવાનું અનેરો મહત્વ છે, ત્યારે લોકો હાલ માતાના શિખરે, મંદિરના શિખરે ધ્વજા ચડાવી રહ્યા છે. બનાસકાંઠામાં અંબાજી માતાના મંદિરે પુત્રની અનોખી ભક્તિ જોવા મળી. માતાની સાથે 5 વર્ષના દીકરાની ભક્તિ જોવા મળી. માતા પુત્રની પાટણથી અંબાજી સુધી દંડવત યાત્રા જોવા મળી. માતા અને પુત્ર દંડવત દર્શન કરતા પહોંચ્યા અંબાજી. ત્યારે ભાદરવી પૂનમના મેળાની ધૂમ જામી છે અને માઈ ભક્તો પગપાળા મા અંબાના દર્શન માટે અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે રાજકોટથી નીકળતો સંઘ તેના ટ્રેડિશનલ કપડા માટે ખૂબ જ જાણીતો બન્યો છે. આ સંઘમાં 125 મહિલાઓ અને પુરુષો જોડાયા છે. આ સંઘ તેના ટ્રેડિશનલ અને મેચિંગ ડ્રેસના કારણે પણ ખૂબ ચર્ચામાં રહે છે. રાજકોટથી નીકળેલો આ સંઘ 12 દિવસ બાદ અંબાજી ખાતે પહોંચ્યો હતો, જ્યાં સંઘનું સ્વાગત મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે રાજકોટથી શ્રી અંબા મોરિયા મંદિરે 125 જણા 15 દિવસ અને 15 દિવસ ના ટોટલ નવા પ્રસાદો સાથે આજે અમે પદયાત્રા કરી. આજ 13મા દિવસે આજ સાચર ચોક માં પહોંચ્યા છીએ. આજરોજ પીએમ મોદીનો જન્મદિવસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની કચ્છમાં વિવિધ સેવા કાર્યો સાથે ઉજવણી કરાઈ. કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા તથા કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા તરફથી સાંસદ ખેલ મહોત્સવ અને પ્રધાનમંત્રી લોક કલ્યાણ મેળો તથા બ્લડ ડોનેશન કેમ્પ અને કુપોષિતોને સુપોષિત કીટ વિતરણ કરવામાં આવી. સાંસદ વિનોદ ચાવડાની પ્રેરણાથી આયુષ સંજીવની રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ રથ સૌરાષ્ટ્ર અને કચ્છના 3400 જેટલા ગામમાં ફરી અને 1.5 લાખ લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. આ સાથે જ આયુષ સંજીવની રથ દ્વારા નિઃશુલ્ક તપાસ, આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડની પ્રક્રિયા પણ કરી આપવામાં આવશે. આયુષ હોસ્પિટલ દ્વારા આજે ભુજની અંદર આયુષ સંજીવની રથનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ગામડે ગામડે જશે અને ડૉક્ટરની ટીમ સાથે જઈને ત્યાં લોકોનું ચેકઅપ થશે અને સાથે સાથે આયુષ્માન કાર્ડ લોકો બનાવે જેના માટે પણ એક જાગૃતતા સૌ લોકોને અપીલ કરવામાં આવશે. આજે ભુજ મધ્યેથી એનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તો નીરજ સરને જોઈને જેવલિન થ્રો ચાલુ કર્યું મેં. આપણે માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબથી મેં સંપર્ક કર્યો તો સાહેબે આગળની પ્રોસેસ જલ્દી ચાલુ કરાવી દીધી. એનાથી ફાયદો થયો મને, આગળ ઇન્ટરનેશનલ ગેમ્સ માટે ક્વોલિફાય કરવા માટે હેલ્પ થઈ બહુ. પીએમ મોદીના જન્મદિવસ પર ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું. ગાંધીનગર એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન કરાયું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો. સાહેબના જન્મદિવસે આમ તો સાહેબ જન્મદિવસ ઉજવતા નહોતા, પરંતુ કાર્યકર્તાઓ અને પદાધિકારી અને હોદ્દેદારોની વિનંતીથી એમને જે છૂટ આપી, પરંતુ છૂટ એ રીતની તમે ઉજવણી કરો પણ સેવાકીય કામો થકી એક સંદેશ જાય એ પ્રકારના કામો કરવાની જ છૂટ આપી અને એના કારણે આ જે સપ્તાહ છે એ સેવાકીય કામો, સ્વચ્છતા, નિરાધાર ગરીબ બાળકો કે એવી કોઈ પણ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કાર્યકર્તા જોડાઈ અને એક અઠવાડિયા સુધી સમગ્ર ગુજરાતની અંદર આ સેવાકીય કામ થાય એ હેતુથી આદરણીય પ્રધાનમંત્રીએ આપેલી મુહિમને અને એમાં પણ જ્યારે લાલ કિલ્લા ઉપરથી એમને કહ્યું હતું કે સફાઈ એ સ્વચ્છતા એ લોકોનો સ્વભાવ બને. આગળ વાત સુરતની કરવી છે, જ્યાં સુરતના ઓલપાડમાં જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરાયો, જેમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે 1.5 માસ સુધી જનભાગીદારો સાથે ઉજવણી કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે ઓલપાડ તાલુકામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આપણી સાથે મંત્રી મુકેશભાઈ આજે આ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસે શું કહ્યું? 10 વર્ષ અગાઉ મોદી સાહેબે જે સ્વચ્છતા અભિયાનની જે શરૂઆત કરી એ શરૂઆતને આજે 10 વર્ષ વડે પૂર્ણ થવા આવ્યા છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે સમગ્ર દેશની અંદર 30-17 થી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજે પણ આપણે જોઈએ છીએ કે સમગ્ર ભારત દેશની અંદર આજે સફાઈ અભિયાન ચાલુ છે ત્યારે અમે ઓલપાડની અંદર ઓલપાડ ટાઉનની અંદર આજે સફાઈ કરવા માટે બધા લોકો ભેગા થયા છે. એક પેડ માં કે નામ અભિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વૃક્ષારોપણમાં હાજરી અપાઈ. સચિવાલયમાં 2300 વૃક્ષોનું રોપણ કરાયું. જ્યારે મુળભાઈ બેરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું. તેઓએ કહ્યું ગુજરાતમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં 70 કરોડ વૃક્ષારોપણનું લક્ષ્ય છે. 13.95 કરોડ વૃક્ષો વાવ્યા છે. આપણા ગુજરાતને 17 કરોડનો આ વખતે લક્ષ્યાંક જે આપવામાં આવ્યો હતો એમાંથી અત્યાર સુધીમાં 13.95 કરોડ જેટલા રોપાઓના ફોટા અપલોડ થઈ ગયા છે અને હજી જે અલગ અલગ રીતે અલગ અલગ વ્યક્તિઓ, ખેડૂતો જે પોતાના ખેતરને છે તે કરે છે એવા ઘણા બધા ફોટા છે એ અપલોડ નથી હવે, પણ આ વખતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ હતી એક પેડ માં કે નામ એને ખૂબ લોકોએ સારી રીતે એનો પ્રતિસાદ આપ્યો છે. જામખંભાળિયા માર્કેટયાર્ડના પ્રમુખની વરણી કરાઈ. સતત બીજા વર્ષે પ્રમુખ બન્યા છે ચંદુબા જાડેજાની પ્રમુખ પદે બિનહરીફ વરણી થઈ છે. આજ રોજ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની ચૂંટણી યોજવામાં આવેલ. આ ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર શ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલી હતી. કુલ અમારા માર્કેટિંગ યાર્ડના ચૂંટાયેલા 16 સભ્યો
પૈકી તમામ 16 સભ્યો હાજર હતા. ટ્રાયકલર હોસ્પિટલની મોટી સિદ્ધિ જોવા મળી. ટ્રાયકલર હોસ્પિટલના ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર એશલ પરમારે માહિતી આપી છે. 25 ઓગસ્ટના રોજ 10 વર્ષનો બાળક એક ટેબલ મેટલ કેપ ગળી ગયો હતો. 2.5 ઇંચની મેટલ કેપ ગળી જતાં તેનો ટ્રાયકલર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેને ત્યારે આંતરડા અને જઠરને નુકસાન ન પહોંચે તે માટે તાત્કાલિક એન્ડોસ્કોપી કરવામાં આવી. એન્ડોસ્કોપી કરી તરત જ મેટલ કેપ બહાર કાઢવામાં આવી. બીજા દિવસે જ બાળક દર્દીને રજા આપવામાં આવી છે. ત્યારે હાલ બાળ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે. સામાન્ય રીતે સર્જરી કરાય તો તેના 2.5 લાખનો ખર્ચ આવે છે, ત્યારે એન્ડોસ્કોપીથી 10 થી 15 હજારમાં જ નિદાન થઈ જાય છે. બાળકો આવી વસ્તુઓ ગળે તો તેમને ઉપર કંઈ આપવું નહીં, ત્યારે તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક સાધવા માટે ડૉક્ટર એશલ પરમારે અપીલ કરી છે. એટલે એ 10 વર્ષનો એક બાળક હતો જે પોતાના ઘરમાં રમતા રમતા મસ્તી કરતા કરતા જે ટેબલની મેટાલિક કેપ જે આવે છે ખૂણાઓમાં લગાડવાની એ ભૂલથી ગળી ગયો હતો. હવે ગળી ગયો અને થોડુંક એને પેટના ઉપરના ભાગમાં તકલીફ જેવું લાગતું હતું એટલે એ તરત અમારી પાસે 7:30 વાગ્યા જેવું અહીંયા ટ્રાયકલર હોસ્પિટલ ખાતે બતાવાયા હતા ઇમરજન્સીમાં. એટલે ઇમરજન્સીમાં એક્સરે કરીને અમે પછી જોયું તો એ જે મેટાલિક કેપ જે હતી એ જો જઠરના ભાગમાં જ હતી. અને એમના રિલેટિવે પણ અમને કન્સેન્ટ આપી કે ભાઈ કરીએ, તો પછી આગળ અમે એમને એન્ડોસ્કોપીમાં લીધો અને 5 જ મિનિટની અંદર એ જે મેટાલિક કેપ જે હતી જઠરના ભાગમાં એને અમે કાઢીને બહાર આવી ગયા. એટલે આગળ જતાં બાળકને કોઈ તકલીફ ના થાય. ડાંગમાં DMLT કોર્સના નામે નાણાં પચાવી લેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ડાંગમાં સિલાઈ મશીન આપવાના બહાને કૌભાંડ આચરવામાં આવ્યું. MS મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ સાથે આ છેતરપિંડી કરાઈ. સિલાઈ મશીન આપવાના બહાને 300 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા, જ્યારે વિદ્યાર્થિનીઓની સ્કોલરશીપના નાણાં આ બાબતે પડાવી લેવામાં આવ્યા. વિદ્યાર્થીઓના બેંક અને પોસ્ટમાં ખાતા ખોલાવ્યા હતા, જ્યારે ડોક્યુમેન્ટના આધારે ખોલવામાં આવ્યા હતા ખાતા અને આદિજાતિ વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરી છે. ફરિયાદો કરવામાં આવી છે એ બાબતે જે પણ 3 અરજદારો છે એમને અત્રેની કચેરી ખાતે બોલાવવામાં આવશે અને તેમનું જે કોઈ પણ સ્કોલરશીપ અંગેનો રેકોર્ડ છે કે અન્ય આનુષંગિક રેકોર્ડ છે તે પણ અત્રેની કચેરી દ્વારા મળવામાં આવશે. 2022-23માં DMLT કોર્સમાં એડમિશન મળેલ છે. અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે સ્કોલરશીપ આધારે એડમિશન મેળવેલ છે, જે અમને 52,000 રૂપિયા મેળવેલ છે અને 300 રૂપિયાનો સ્ટેમ ગેપ સર્ટી બનાવવા માટે આપેલ હતો. કોઈ પણ જાતને સંસ્થામાં અમુકથી ભરેલ ન હતી. અમારી આર્થિક પરિસ્થિતિના નબળા હોવાના કારણે કોર્સ આધારિત એડમિશન મેળવેલ છે, જે અમને 52,000 રૂપિયા મળેલ છે અને 300 રૂપિયાનો સ્ટેમ ગેપ બનાવવા માટે આપેલ હતો. ગીર સોમનાથના કોડીનારમાં ગુજસી ટોક હેઠળ કાર્યવાહી નોંધાઈ. તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણા સામે કાર્યવાહી કરાઈ છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણા મુખ્ય સૂત્રધાર છે. 5 શખ્સો સામે LCB PI ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ સામે લૂંટ, ખનીજ ચોરી સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ત્યારે સરકારી અધિકારીઓની ફરજમાં રૂકાવટનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે. વાહન અકસ્માત અને ખનની ધમકી સહિતની પણ ફરિયાદો છે. માતરના વસોમાં ગણેશ વિસર્જનમાં મારામારીની ઘટના બની. ગણેશ વિસર્જન દરમિયાન હુમલો થયો. હુમલામાં પોલીસ કર્મચારીને પણ ઇજાઓ પહોંચી છે, જ્યારે ધાર્મિક સ્થાન પાસેથી પસાર થતા સમયે આ હુમલો કરવામાં આવ્યો. વસો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વસો ગામ જે છે ત્યાં આજે ગણેશ વિસર્જનના પ્રોસેસન ચાલુ હતા અને જે પ્રોસેસન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા, જ્યારે પ્રોસેસન નીકળતા હતા પોલીસ બંદોબસ્ત સાથે હતું અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જન પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માથાકૂટ કરેલી, તકરાર કરેલી કે તમે જે DJ છે DJ અહીંયા જ બગાડો છો, જાણી જોઈને બગાડો છો, એ પ્રકારની બોલાચાલી થયેલી, આમને સામને ગરમાગરમી થયેલી. પરંતુ થાણા અધિકારી અને પોલીસને બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને બંને જે ગણેશ પ્રોસેસન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને
એમના ઘરમાં પરત કરી દીધેલા